છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં પ્રકરણ નંબર 8 મમ દિનચર્યા વિશે થોડી ચર્ચા કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. અહીં તમને પુસ્તક આધારિત સ્ક્રીન પર જોઈ શકો છો કે અલગ અલગ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે સમયને આપણે સંસ્કૃતમાં કઈ રીતે સમજીએ અને સંસ્કૃતમાં કઈ રીતે બોલવાનું એ વિશે થોડુંક આપણે સમજીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં અલગ અલગ સમય દર્શાવવામાં આવ્યા છે. તે મુજબ અહીં કહ સમય એ કેટલો સમય, અહીં 4 વાગ્યા છે, 8:15 થઈ છે, આ પ્રમાણે અલગ અલગ આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. તો તમે નીચે જોઈ શકો છો, ઉદાહરણ તરીકે કે 6:05 થઈ, આપણે ધોરણ 6 અને 7માં પહેલાં કલાક વિશે સમજી ગયા, પછી ધોરણ 7ની અંદર કલાક, સવા કલાક, પોણો કલાક કે અડધો કલાક વિશે સંસ્કૃતમાં. હવે આપણે સમયને જે પ્રમાણે આપણે ગુજરાતીમાં 6:15, 6:10 થઈ, એટલે વચ્ચેથી સમય કઈ રીતે આપણે સંસ્કૃતમાં વાંચન કરવું એ વિશે આપણે થોડુંક સમજીએ. તો અહીં જો 6:05 થઈ છે તો એને આપણે સંસ્કૃતમાં આ રીતે વર્ણન કરીશું શબ્દમાં કે પંચવાધિક ષષ્ઠવાદનમ. ષષ્ઠવાદનમ એટલે કે 6:05. બીજું છે દશાધિક એકાદશ વાદનમ. દશાધિક એટલે એકાદશ વાદનમ. એકાદશ એટલે અહીં જે છેલ્લી સંખ્યા છે તેને પહેલાં લખી છે અને પહેલાંને છેલ્લી લીધી છે. તો એકાદશ વાગન એટલે 11 વાગ્યા, અને દશાધિક એટલે 10 પર કાંટો છે, એટલે 2 પણ એટલે 10 મિનિટ, એટલે 11:10. પચ્ચોન અષ્ટવાદનમ એટલે 8:55. દસોન સપ્તવાદનમ એટલે દસોન એટલે 7:50ની વાત કરી છે. આ પ્રમાણે આપણે સંસ્કૃતમાં આંકડાઓ શીખી ગયા. એ જ આંકડાઓને આધારિત આપણે સમયનું પણ આપણે આલેખ કર્યું છે. એ પ્રમાણે તમે જે પ્રમાણે 1 થી 100 સુધીના આંકડા સંખ્યામાં શીખી ગયા, એ જ મુજબ અહીં તમારે ઘડિયાળમાં કેટલા વાગ્યા એ આધારિત તમે અહીં આજ ખાલી જગ્યા પૂરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધતા એ જ પ્રમાણે અહીં ઘડિયાળમાં દર્શાવ્યું છે એ મુજબ જ અહીં અન્ય બાબતોને આપણે એ રીતે રજૂ કરીએ. તો શરૂ કરીએ. આ સમય એ તમારે ઉપરના ઉદાહરણ મુજબ લખી લેવાનો છે. હવે આગળ આપણે પાઠની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનની ઉપર જોઈ શકો છો કે એક બાજુ મેં ભાષાંતર લખ્યું છે અને એક બાજુ ગુજરાતીમાં ભાષાંતર લખ્યું છે, અને એક બાજુ તમને સંસ્કૃતમાં અહીંથી વાંચન કરીશ એનું ભાષાંતર બાજુમાં લખ્યું છે. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે એ મુજબ અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે એ મુજબ આપણે કાર્ય પદ્ધતિ કરીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સંસ્કૃતમાં જે રીતે આપણે મમ દિનચર્યા એટલે કે મારી જે દૈનિક ચર્ચા છે, દૈનિક કાર્ય પદ્ધતિ છે, એને બાજુમાં સંસ્કૃત આધારિત પણ જોવા મળે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંથી હું વાંચન કરીશ એનું ભાષાંતર બાજુમાં જ છે, જેનું નામ છે મમ દિનચર્યા એટલે કે મારી દિનચર્યા અથવા મારી દૈનિક કાર્ય પદ્ધતિ, જે સવારથી લઈને રાત્રે સુધી કરે છે એને આપણે સંસ્કૃતમાં છે એક બાજુ, ને એક બાજુ ગુજરાતીમાં એનું ભાષાંતર જોવા મળે છે. તો પહેલાં અહીંથી હું ઝૂમ કરીને તમને બતાવી દઉં છું. અહીંયાથી વાંચ્યા, અહમ પ્રતિદિનમ 6 વાદને ઉત્તિષ્ઠામી, 6 વાદન 6 વાદનતઃ
सार्ध षष्ठवाद पर्यंत दंत धावंत स्नानंच करोमी। सार्ध षष्ठवादनतः सप्तवाद पर्यंत योगासनं करोमी। तदंतरम दुग्धम पिबामी अल्पाहारम च करोमी। ले तम बाजू में जोई सको जो कि हूँ अहम प्रतिदिन षष्ठवादन उतिष्ठामी एट्ले कि हूँ रोज सवारे प्रतिदिन एट्ले सवारे छ वागे उठूँ छू। षष्ठवादन थी सार्ध पष्टवाद पर्यंत दंत अने स्नान करोमी एट्ले अहीं बाजू में जो कि छ वाग्या थी साढ़ा छ वाग्या सुधी ब्रश अने स्नान करूँ छू। सार्ध षष्ठवादन थी सप्तवादन पर्यंत योगासन पर्यंत एट्ले पहला એટલે કે સાડા છ વાગ્યાથી સાત વાગ્યા સુધી હું યોગાસન કરું છું। તદંતર દુગ્ધમ એટલે તદંતર એટલે ત્યાર પછી, દુગ્ધમ એટલે દૂધ પીવું છું અને અલ્પાહાર કરો, અલ્પાહાર એટલે કે નાસ્તો પણ કરું છું, બરાબર। આ પ્રમાણે તમે બાજુમાં જોઈ શકો છો ભાષાંતરીનું કે હું નાસ્તો કરું છું। હવે આગળ વિદ્યાર્થી મિત્રો, मम माता गृह कार्य करोमी, अहम ता सहायम करोमी, नववाद तदस्तवाद पर्यंत आध्ययन करोमी, असाध एकदशवादने भोजनं करोनी, सपाद द्वादशवादने विद्यालयं गच्छामि, तत्र अहम विधिध्यान विषयां पढ़ामि। मम माता गृह कार्यं करोमी, मम एटले के मारी माता गृह कार्य एटले घर कार्य કામ કરે છે, એટલે ઘરનું કામ એની માતા કરે છે। બાજુમાં તમે જોઈ શકો છો મમ્મી ઘરનું કામ કરે છે। અહમ તા સહાયમ કરોમી એટલે હું તેમને મદદ કરું, સહાય એટલે કે મદદનીશ છે કે મદદ કરે છે। નવ વાગ્યા તો દસ વાગ્યા પર્યંત એટલે નવ વાગ્યાથી દસ વાગ્યાના ગાળાની વચ્ચે, તો નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી અધ્યયન કરોમી એટલે કે અભ્યાસ કરે છે, જે હોમવર્ક અથવા જે પણ ગૃહ કાર્ય હોય શાળાનું એ કરે છે। સાર્ધ એકાદશ વાદન ભોજન, સાર્ધ એકાદશ વાદન એટલે સાડા અગિયાર વાગે તે ભોજન કરે છે। સાર્ધ સપાદ અર્ધશ વાદને વિદ્યાલયમ ગચ્છામી, તો સવા બાર વાગ્યે હું શાળાએ જાઉં છું। તત્ર અહમ વિવિધ્યાનમ વિષયમ પઢતી, ત્યાં જુદા જુદા વિષયોનો અભ્યાસ કરું છું અથવા ભણે છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ, સાયમ ષષ્ઠવાદને અહમ ગહમ ગચ્છા આગચ્છામિ। સાયમ એટલે કે સાંજના પાંચ વાગ્યે, સાંજના પાંચ વાગ્યે સાંજે છ વાગ્યે તે ઘેરે આવે છે। ષષ્ઠવાદનમ એટલે કે સાંજના છ વાગ્યે તે ઘેરે આવે છે। સપાદષ્ટવાદનમ સપાદ સપવાદન અહમ ક્રીડામી એટલે સવા છ વાગ્યાથી સવા સાત વાગ્યા સુધી ક્રીડાયામ કરોમી એટલે કે રમત રમે છે। તદંતર અહમ સાયમ પ્રાર્થના કરું, એના પછી ત્યારબાદ સાંજની, સાયમ એટલે સાંજની પ્રાર્થના કરોમી એટલે પ્રાર્થના કરે છે। સાર્ધ સપ્તવાદનતમ સાર્ધ અષ્ટવાદ પર્યંત પુસ્તકમ પઢામી। સાર્ધ એટલે કે સાર્ધ ષષ્ઠવાદનમ એટલે કે સાડા સાત વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી પુસ્તક વાંચન કરે છે। નવવાદતન એ પુસ્તક પછી સાર્ધ અષ્ટવાદનમ ભોજનમ કરોમી। હવે જે વાત રજૂ કરવામાં આવી છે કે સાડા આઠ વાગ્યે ભોજન કરે છે અને પછી જે આગળ લખ્યું છે કે નવવાદ તો સાર્ધવાદનમ પર્યંત દૂરદર્શનમ પશ્યામી એટલે કે સાડા આઠ વાગ્યે ભોજન કરે પછી નવ વાગ્યાથી લઈને સાડા નવ વાગ્યા સુધી ટીવી જોઈ છે, દૂરદર્શનમ એટલે ટીવી જોઈ। સાર્ધ નવા દૂરદર્શ દસ વાદન પર્યજનનિયા તાતેના સહ ચ વાર્તાલામ કરોમી। સાર્ધ એટલે અડધો જે લખ્યો છે કે સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી મમ્મી પપ્પા જોડે વાર્તાલાપ કરે છે અને અંતે દસ વાદને શયનમ કરોમી એટલે દસ વાગ્યે તે સૂઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો બાજુમાં જે પ્રમાણે ભાષાંતર લખ્યું છે એ પ્રમાણે તમારે પણ તમારા પુસ્તક આધારિત અત્યારે હું સમજાવું છું એ મુજબ જ તમારે સ્વાધ્યાય કરવાનું છે।
એનું ભાષાંતર તમને અહીં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે ભાષાંતર પણ કરવાનું રહેશે. એ પછી ટિપ્પણીઓ તમે જોઈ શકો છો. એ પછી તમે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નો કરવાના છે, એટલે પોતાને આધારિત જ દિનચર્યાના પ્રશ્નો છે. એ તમારે દિનચર્યા જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે લખવાનો છે. તમે કેટલા વાગે શાળાએ જાઓ છો, કેટલા વાગે રમો છો, તમારા આધારિત લખવાના છે. એટલે પ્રશ્ન નંબર 2 લખવાનો છે, અને એ પછી એનું ભાષાંતર મેં નીચે તમે જોઈ શકો છો આ બાજુની સ્ક્રીનમાં, એ જ પ્રમાણે અહીં ભાષાંતર પણ દર્શાવી દીધો છે. તે તમને PDF ફાઇલ દ્વારા હું અહીંયાથી તમારા ઉપર ગ્રુપની ઉપર મૂકીશ. એ ગ્રુપ આધારિત તમે આ PDFમાં તમને આ ભાષાંતર પર તમને મળી જશે. આગળ કોષ્ટક પરથી વાક્યો બનાવવાના છે કે પ્રાતઃ મધ્યા સાયમ ને રાત્રે, એટલે સવાર બપોર સાંજ અને રાત્રિ સમયે કઈ રીતે ક્રીડા કરે છે, અને અહીં સમય આપ્યો છે તે પ્રમાણે જોડકા જોડીને આખ્ય વાક્ય રચનાઓ બનાવવાની છે. હવે વિદ્યાર્થી મેં ચિત્ર જોઈને નોંધીને વાક્ય લખો. હવે આપણે પાઠમાં અત્યારે ભણી ગયા કે બાળક કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે શાળાએ જાય છે. તો ચિત્ર આધારિત તમે આ રમે છે તો આ ક્રીડા મેં ક્યારે કરે છે તે પ્રમાણે અહીં એક વાક્ય બનાવવાનું છે. પછી સવારે કેટલા વાગે ઉઠે છે એ પ્રમાણે અહીં વાક્ય બનાવવાનું છે. એ પછી પ્રાર્થના અહીં લખ્યું, છાત્ર એકાદશ વાદન પ્રાર્થના કુવંતી, એટલે આ પ્રમાણે અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે અહીં વાક્ય લખવાના કે દૂરદર્શન ક્યારે જોઈ, ટીવી ક્યારે જોઈ, શાળાએ ક્યારે જાય, એ પ્રમાણે ઉપરોક્ત ઉદાહરણ આધારિત વાક્યો બનાવવાના રહેશે. તમને પાઠના આધારે તમને આ વાક્યો મળી જશે. ઉદાહરણ પ્રમાણે તમારી દિનચર્યા વાક્ય એટલે તમારી દિનચર્યા બનાવવાની છે, પાઠ આધારિત નથી. જે પ્રમાણે પ્રશ્નો તમારી દિનચર્યાના આધાર હતા એ પ્રમાણે તમારે દૈનિક કાર્ય પદ્ધતિના આધારે તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. ઉદાહરણ તરીકે અહ પ્રાથમ શ્રેષ્ઠ વાદત સપ્તવાદ પર્ય નિત્ય ક્રિયા કરોમી, અહમ ખાલી યોગ્યાસમ કરોમી, એટલે તમારે આધારિત તમે કયા સમયે શું કાર્ય કરો છો, કેટલા વાગે કરો છો, એ આધારિત તમે અહીં ખાલી જગ્યા પૂરવાની રહેશે. એ પછી પ્રશ્ન નંબર 6 વાક્ય બનાવવાના છે. ઉદાહરણ નીચે જોશો કે ઉપલેટાથી રાજકારીને લોકાયાના 9 વાગેથી આ ગચ્છતીને 9:10 વાગન ગચ્છતી, આ ગચ્છતી એટલે કેટલા વાગે આવે છે અને કેટલે વાગે ઉપડે છે, બસ એ પ્રમાણેનો અહીં સમયપત્રક છે. એ પ્રમાણે ઉપરનો એક વાક્ય બનાવ્યું છે એ પ્રમાણે નીચે બીજા અન્ય ચાર વાક્યો પણ તમારે બનાવીને નોટબુકમાં લખવાના રહેશે. સાતમું, તમારા દિનચર્યા કથન અને લેખન કરો. અહીં લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા અષ્ટાધ્યાયી સત્ય શ્રીમદ ભગવદ્ મહાભારત પૌણિ અસ્તિ શ્રીમદ ભગવદ્ ગીતા સપ્તસહ શ્લોકા સંતિ મહાભારત યુદ્ધ અષ્ટાદશ દિનાની પર્યંત પ્રાચલત ચત્વાર મઠા સંતિ સુગનમીઠ સાદા મઠ જ્યોતિમઠ ગોવર્ધન મઠ ગાયત્રી મંત્ર મંષ્ટદ્રષ્ટા વિશ્વામિત્રી અસ્તિ. અહીં દિનચર્યા કથન લેખન એટલે આ તો માત્ર તમારી જાણકારી માટે જ છે. પણ પ્રશ્ન નંબર 7 છે એ પ્રશ્ન નંબર 7 તમારી જે દૈનિક કાર્ય હોય ને એ પ્રમાણે લખવાનું છે અને એનું લેખન કરવાનું છે. આ નીચે જે કોષ્ટકમાં આપ્યું એનાથી કોઈ લાગે વળગે નહીં, માત્ર તમારી જાણકારી માટે છે. એટલે પ્રશ્ન નંબર અમારે તમને જે લખવાના છે તે ભાષાંતર સહિત તમારે પ્રશ્ન નંબર 2, 1, 2, 3, 4, 5, 6, 7 આધારિત તમારે પુસ્તકમાં લખવાના છે. તો વાલા વિદ્યા મિત્રો, હવે મને રજા આપશો, તમને આ જે આજે વિષયવાર જે રીતે આપણે દિનચર્યાની રજૂઆત કરી તે વિશે તમને મેં સમજૂતી આપી એ વિશે તમે સમજી ગયા હશો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, મને રજા આપજો, આવજો.